કે પ્રોટીન શૃંખલાની અંદર મુખ્ય આધાર અથવા તો ભાગ કે જે એની ઉપર સ્વયં રીતે કુંતલિત થયેલો હોય અને શૃંખલા જે છે એ આડી અવડી ગોઠવાયેલી હોય જેથી એની ઉપર ઘણા બધા ખાંચ અથવા તો ગુહાઓ આપણને જોવા મળે તો આવા જે ખાંચ અને ગુહાઓ જે છે એને આપણે વિશિષ્ટ ગુહાઓ જે છે જેને આપણે સક્રિય સ્થાન કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ હું એક આવો તૃતીયક સંરચના દર્શાવતો એક ઉત્સેચક જે છે દોરીને તમને બતાવું છું તો આ ઉત્સેચક જે છે એનો એન ટર્મિનલ છે આ એનો અંતિમ છેડો છે જે સી ટર્મિનલ છે એની દિશા જે છે એ આ રીતે છે તો આ રીતે ઉન્નત પોલાદડાની માફક ઉત્સેચક જે છે એ પોતાની એક શૃંખલા જે છે એ સ્વયં રીતે આ રીતે ગોઠવાયેલી દર્શાવે છે હવે આની ઉપર ઘણી બધી જગ્યા ઉપર આપણને આવા સ્થાનો આવેલા જોવા મળે છે તો આ જે બધા સ્થાનો જે છે એને કહેવાય છે ગુહા અથવા તો ખાંચ અને ગુહા અથવા તો ખાંચ એટલે જ કહેવામાં આવે છે સક્રિય સ્થાન એટલે ઉત્સેચકની અંદર આવા ઘણા બધા સક્રિય સ્થાનો આવેલા હોય છે અને આ સક્રિય સ્થાન સાથે પ્રક્રિયક જે છે એ જોડાઈ અને પ્રક્રિયાઓને ઊંચા દરે આ ઉત્સેચક જે છે એ ઉત્પ્રેરિત કરે છે એટલે આવા સક્રિય સ્થાન જે છે એ સક્રિય સ્થાન ઉત્સેચકો પર આપણને આવેલા જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો કોઈ પણ રાસાયણિક અથવા તો ચયાપચયક રૂપાંતરણ એ બધી એક પ્રક્રિયા છે અથવા તો આ બધા જ જે રૂપાંતરો છે પછી રાસાયણિક હોય કે હોય એ બધા શું છે પ્રક્રિયાઓ છે જેમાં રસાયણ જે છે એ રસાયણનું નિપજમાં રૂપાંતર થાય છે આપણે અગાઉ પણ ચર્ચા કરી ચૂક્યા છીએ કે ભાઈ નિપજ કેવી રીતે બને તો ચયાપચિક અથવા તો રાસાયણિક રૂપાંતરણના કારણે પ્રક્રિયક જે છે એને કહેવામાં આવે છે પ્રક્રિયક અથવા તો અંગ્રેજીમાં એને કહે છે આપણે સબસ્ટ્રેટ સબસ્ટ્રેટ એટલે એસ સંજ્ઞા દ્વારા દર્શાવવામાં આવે તો આ જે રસાયણ જે છે એ રસાયણને प्रક્રિયक कहवावा आहे छे प्रક્રિયक માટે संकेत छे एस एस એટલે सबस्ट्रेट तो આ જે પ્રક્રિયક જે છે એ જારે કોઈ પણ ઉત્સેચક સાથે જોડાય એટલે જારે ઉત્સેચક જે છે એ ઉત્સેચક એ આવા ઘણા બધા सक्रिय स्थान ધરાવે છે અને આ જે સક્રિય સ્થાન જે છે કે જે એક ત્રિપરિમાણ સંરચના ધરાવે છે અને આ સંરચના ધરાવતી ઉત્સેચક જે છે કે જે પ્રોટીનનું બનેલું છે એટલે ઉત્સેચક એકચ્યુઅલી શું છે પ્રોટીન છે અને એ પ્રક્રિયક જે છે એટલે કે સબસ્ટ્રેટ જે છે એ સબસ્ટ્રેટને નિપજ એટલે કે પ્રોડક્ટ નિપજની અંગ્રેજીમાં પ્રોડક્ટ એટલે એની સંજ્ઞા છે પી તો પ્રક્રિયક જે છે એ આ ઉત્સેચકીય ફેરવે છે અથવા તો તો ફેરવાય છે છે આ ફેરવે કોણ ઉત્સેચક કોને પ્રક્રિયકને શામાં તો નિપજમાં ફેરવે છે આને આપણે સાંકેતિક સ્વરૂપે આ રીતે બતાવી શકીએ એસ ટર્ન ટુ નિપજ એસ એટલે પ્રક્રિયક અને પી એટલે નીપજ તો દરેક પ્રક્રિયાર્થી જે છે એ પ્રક્રિયાથી સબસ્ટ્રેટ એ ઉત્સેચક એટલે કે એન્ઝાઈમ ઉત્સેચકને આપણે શું કહીએ એન્જાઈમ એન્ઝાઈમ તો એ એન્જાઈમના સક્રિય સ્થાન જે છે સક્રિય સ્થાન અથવા તો આપણે એને બીજું શું કહીએ છીએ ખાંચ અથવા તો આપણે શું કહીએ છીએ ગુહા તો એ ગુહા સ્વરૂપે આવું સક્રિય સ્થાન જે છે હોય છે અને એની સાથે આ પ્રક્રિયક જે છે જોડાય છે એટલે દરેક પ્રક્રિયક જે છે ઉત્સેચક ઉપર આવેલો જે સક્રિય સ્થાન છે જે ખાંચ અથવા ગુહ સ્વરૂપે આવેલું છે એની સાથે પ્રક્રિયક જોડાય છે અને આ પ્રક્રિયાથી જે છે એ સક્રિય સ્થાન તરફ આ જે પ્રક્રિયાથી જે છે એ પ્રક્રિયાથી સક્રિય સ્થાન તરફ પ્રસરણ પામે છે અને આ પ્રકારે પ્રક્રિયાર્થી સંકુલ જેને આપણે ટૂંકમાં સારા નામથી ઓળખીએ છીએ ઈ એસ આ પ્રક્રિયાથી સંકુલનું નિર્માણ થાય છે જ્યારે ઈએસ કોમ્પ્લેક્ષનું નિર્માણ થાય એટલે આ સંકુલ જે છે એ સંકુલ થોડા સમય માટે આપણે આગળ વાત કરી કે ક્ષણિક સમય માટે આ સંકુલ જે છે ટકી રહે છે એટલે એ એક ક્ષણિક સમયની ઘટના છે યસ કોમ્પ્લેક્સ શું છે તો એ ક્ષણિક સમયની ઘટના છે હવે અહીંયા આગળ પ્રક્રિયાર્થી જે છે એ પ્રક્રિયાર્થી ઉત્સેચકના સક્રિય સ્થાન જે છે એ સક્રિય સ્થાન સાથે જોડાય તે દરમિયાન પ્રક્રિયાર્થી જે છે એ પ્રક્રિયાર્થીની નવી સંરચના જે છે એ સંરચનાનું નિર્માણ થાય છે જેવો પ્રક્રિયાથી ઉત્સેચક સાથે જોડાય અને ઈએસ કોમ્પ્લેક્સ બનાવે પછી એ ઈએસ કોમ્પ્લેક્સ છે થોડાક સમય માટે ટકી રહે અને ત્યાર પછી એ સમય દરમિયાન આ પ્રક્રિયક જે છે એ પ્રક્રિયકની સંરચનામાં બદલાવ આવે છે એટલે કે નવી સંરચના જે છે એ સંરચનાનું નિર્માણ થાય છે જેને કહેવામાં આવે છે સંક્રમણ અવસ્થા તો આવી સંક્રમણ અવસ્થા જે છે એ આપણને અહીંયા આગળ જોવા મળે છે હવે જ્યારે આવી સંક્રમણ સંરચના અવસ્થા આવે એટલે તરત જ એટલે કે પછી સોરી તે પછી તરત જ સ્વીકૃત બંધ જે છે એટલે કે ચોક્કસ બંધ જે છે એ બંધનું તૂટવું અને બંધ જે છે છે એનું નિર્માણ થવું એ ક્રિયા પૂર્ણ થાય બને એટલે એની સાથે જોડાયેલું જે પ્રક્રિયક જે છે એ પ્રક્રિયકની સંરચનામાં ફેરફાર થાય એટલે કે જૂના બંધ છે તૂટે અને નવા બંધ છે બને અને એના પરિણામે નવાબંધના કારણે નવી સંરચના જે છે એ પ્રક્રિયકની બદલાય છે એટલે કે પ્રક્રિયક જે છે એ નવા રસાયણ અથવા જૈવિક અણુમાં રૂપાંતર પામે છે હવે જ્યારે આ ક્રિયા થાય એટલે સક્રિય સ્થાન જે છે એ સક્રિય સ્થાન પરથી નવી સંરચના ધરાવતી જે નીપજ જે છે એ નીપજ મુક્ત થાય છે બીજા શબ્દોમાં આપણે એમ કહી શકીએ કે અહીંયા આગળ પ્રક્રિયાર્થી જે છે એ સંરચનામાં નીપજ જે છે નિપજની સંરચનામાં ફેરવાય છે તો અહીંયા પ્રક્રિયા જે છે એ નીપજની અંદર સંક્રમણ અવસ્થા દ્વારા થાય છે અને અહીંયા આગળ આ સ્થાયી પ્રક્રિયક અને નીપજની વચ્ચે ઘણી બધી રૂપાંતરિત સંરચનાત્મક અવસ્થાઓ જે છે થઈ શકે છે આ સંરચનાત્મક અવસ્થાઓ જે છે એનો અર્થ એવો થાય કે બનતી બધી જ મધ્યવર્તી કેમ્પલેક્ષ જે છે મધ્યવર્તી અવસ્થા બરાબર તો આ બનતી અહીંયા આગળ બધી જ જે મધ્યવર્તી સંરચના જે છે એ સંરચનાત્મક અવસ્થા અસ્થાયી હોય છે સંબંધ જે છે એ સંબંધ અણુની ઉર્જા અથવા તો એની જે શક્તિ આપણે કહીએ ઉર્જા અથવા તો શક્તિ તો એ ઉર્જા અવસ્થા અથવા તો શક્તિ અવસ્થા જે છે કે જે સંરચના સાથે જોડાયેલ હોય છે અહીંયા આગળ આવી જે ઉર્જા અવસ્થા અથવા તો શક્તિ અવસ્થા જે છે એ આ સંરચના સાથે જોડાયેલ હોય છે જો આપણે એને આલેખ દ્વારા દર્શાવીએ તો આપણે આલેખ દ્વારા એને આ રીતે દર્શાવી શકાય એક્સ અને વાય વાયક્ષ આપણે લઈએ અહીંયા આગળ આપણે દર્શાવીએ છીએ વિદ્યાર્થી મિત્રો ઉપર આપણે સક્રિય સ્થિતિની સંકલ્પના જે છે એને લઈએ એટલે કે સક્રિય સ્થિતિ લઈએ આપણે હવે જ્યારે પ્રક્રિયાનો વેગ વધે ત્યારે અહીંયા આગળ પ્રક્રિયાર્થી જે છે એ માનો કે આવેલો છે હવે આ પ્રક્રિયા જ્યારે શરૂ થાય તો વાયક્સ જે છે કે જે સ્થાયી સ્થિતિ રજૂ કરે છે એક શખ્સ જે છે કે જે વચગાળાની અવસ્થા દ્વારા બંધારણીય રૂપાંતરણમાં ફેરફાર સૂચવે છે અથવા તો સક્રિય સ્થિતિ સૂચવે છે અહીં આગળ બે વસ્તુઓ ધ્યાનમાં રાખવા જેવી છે એક જે છે માનો કે પ્રક્રિયક જે છે એ પ્રક્રિયક નિપજની અંદર કે અહીંયા આગળ હવે આ જે પ્રક્રિયક જે છે એ પ્રક્રિયક સ્થાયી સ્થિતિની અમુક સ્થિતિ જે છે ગ્રહણ કરે અને ત્યાર પછી પ્રક્રિયક જે છે નિપજમાં ફેરવાય તો આ જે સ્થિતિ જે છે ಈ ಸ್ಥಿತಿ दर्शावे छे उत्सेचक साथी ની सक्रिय स्थिति उत्सेचक साथे सक्रिय स्थिति जे छे ये यहां अगर दर्शावावा म आवई छे प्रક્રિયક जे छे ए एस प्रક્રિયક सब्सट्रेट आपण एस कहिए निपत जे छे ने आपण पी कहिए जो प्रक्रियक एस अने निपत पी બંને વચ્ચેનો જે શક્તિ સ્તર જે છે એ શક્તિ સ્તરની અંદર આપણને ભિન્નતા જોવા મળે અને આવી ભિન્નતા જે છે એને આપણે બીજી પ્રક્રિયા દ્વારા દર્શાવી છે કે માનો કે બીજી એક પ્રક્રિયા થાય છે જેમાં સક્રિય સ્તર જે છે એ ખૂબ જ ઊંચો હોય છે અને આવી રીતે આ પ્રક્રિયક જે છે એ ઉત્સેચકની સક્રિય સ્થિતિ પ્રાપ્ત કરી અને અંદર રૂપાંતર પામે તો અહીંયા આગળ આટલેથી આટલે સુધીની જે સ્થિતિ બતાવી છે એ સક્રિય સ્થિતિ બતાવી છે આ એક પ્રક્રિયા ઉત્સેચક સાથેની સક્રિય સ્થિતિ છે ઓછી છે ત્યારે આ બીજી પ્રક્રિયા બતાવી છે જેમાં ઉત્સેચક સાથેની આ સક્રિય સ્થિતિ જે છે એ વધારે બતાવવામાં આવી છે તો આ જે છે એ ઉત્સેચક વગર સક્રિય સ્થિતિ દર્શાવવામાં આવી છે તો આ ઉત્સેચક વગર જે સક્રિય સ્થિતિનો જે ઊંચો સ્તર જે છે એને કહેવામાં આવે છે સંક્રમણ અવસ્થા અને આ સંક્રમણ અવસ્થા દરમિયાન સક્રિય સ્થિતિ જે છે એ સૌથી વધારે હોય એટલે સ્થાયી સ્થિતિનો ઉપયોગ સૌથી વધારે થાય તો આવી રીતે જો નિપજ જો પ્રક્રિયાર્થી કરતા નિપજ એ પ્રક્રિયાર્થી કરતા નીચલા સ્તરનો હોય તો આ જે પ્રક્રિયા થાય એને કહેવામાં આવે છે બાહ્ય આવી જે પ્રક્રિયા જે છે એ પ્રક્રિયા કેવી હોય તો આ પ્રક્રિયા જે છે છે એ બાહ્ય હોય આ અવસ્થામાં નિપજના નિર્માણ કાર્ય માટે શક્તિની આવશ્યકતા નથી અહીં આગળ જે છે એ શક્તિની કોઈ આવશ્યકતા નથી આમ છતાં આ બાહ્ય ઉષ્મીય પ્રક્રિયા અથવા તો સ્વયં પ્રવર્તિત

સક્રિય શક્તિ કહેવામાં આવે છે આ સરેરાશ બંને બતાવી છે આપણને અહીંયા લાલ કલરથી અને અહીંયા ગ્રીન કલરથી આપણે સરેરાશ શક્તિ સક્રિય સ્થિતિ જે છે એ દર્શાવવામાં આવી છે તો આ પ્રક્રિયાથી અને વચગાળાની અવસ્થા વચ્ચેની સરેરાશ શક્તિના તફાવત જે છે તેને આપણે સક્રિય અથવા તો ઉત્તેજન શક્તિ તરીકે ઓળખીએ છીએ બીજી બાબત મહત્વની એ છે કે ઉત્સેચક એ શક્તિ અવરોધનને ઘટાડે છે અને પ્રક્રિયાર્થીમાંથી નિપજના સરળ રૂપાંતરણમાં મદદ કરે છે અહીંયા મહત્વની બીજી બાબત એ છે બરાબર કે ઉત્સેચક શું કામ કરે છે તો ઉત્સેચક જે છે એ શક્તિનો જે અવરોધ છે એ અવરોધને ઘટાડીને પ્રક્રિયાર્થીમાંથી નિપજ જે છે એ નિપજના સળર રૂપાંતરણમાં મદદ કરે છે અહીંયા આગળ આલેખ દ્વારા આપણે દર્શાવ્યું છે તમે જોઈ શકો છો કે આ જે સંક્રમણ અવસ્થા જે છે એ ઉત્સેચક વગર સક્રિય સ્થિતિ દર્શાવે છે જ્યારે આ જે અવસ્થા જે છે એ ઉત્સેચક સાથેની સક્રિય અવસ્થા છે એટલે અહીંયા આગળ ઉત્સેચક સાથેની સક્રિય અવસ્થા નીચી છે જ્યારે ઉત્સેચક વગરની સક્રિય સ્થિતિ જે છે ઊંચી છે એનું કારણ એક જ છે ઉત્સેચક જે છે આ શક્તિ જે અવરોધ છે એ અવરોધને ઘટાડીને પ્રક્રિયકને નિપજમાં રૂપાંતર કરવામાં સરળતાથી મદદરૂપ કરે છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ આપણે વાત કરી કે કેવી રીતે ઉત્સેચકો દ્વારા ઊંચા દરથી રાસાયણિક રૂપાંતરણ ઉત્સેચક દ્વારા પણ ઊંચા દરથી થઈ શકે અથવા તો ઉત્સેચક વગર પણ આવી ક્રિયાઓ જે છે આપણને થતી જોવા મળે છે તો અહીંયા આપણે વાત કરી ઉત્સેચક દ્વારા ઊંચા દરથી રાસાયણિક પ્રક્રિયા જે છે એ કઈ રીતે થઈ શકે છે